myself Dhrumil Chakkar, your science teacher. આજે આપણો ગ્રેડ 7 માં સાયન્સ નો ફર્સ્ટ લેક્ચર છે. આ લેક્ચર ની અંદર હું 3 ટોપિક્સ વિશે ડિસ્કશન કરીશ. લાસ્ટ યર તમે સાયન્સ સબ્જેક્ટ થી રૂબરૂ થયા છો, મતલબ કે ફર્સ્ટ ટાઈમ તમારે સાયન્સ આવ્યું છે ગ્રેડ 6 ની અંદર. તો એઝ અ સ્ટુડન્ટ તમને ક્વેશ્ચન થવો જરૂરી છે કે સાયન્સ શું છે. એ આપણો રહેશે ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ રહેશે એક ફ્રેમવર્ક આપવાનું છે તમને કે જેટલા બી ચેપ્ટર્સ છે આપણા ગ્રેડ 7 ની અંદર સાયન્સના એ કેવી રીતે ભણીશું એની પ્રોસેસ, અને એટ ધ એન્ડ આપણા ચેપ્ટર 1 વનસ્પતિમાં પોષણનું ઇન્ટ્રોડક્શન, રાઈટ. તો હવે શરૂઆત કરીએ આપણા ફર્સ્ટ પોઈન્ટ થી, જે છે કે સાયન્સ શું છે એક્ચ્યુઅલીમાં, રાઈટ. સો એક નાનકડા એક્ઝામ્પલથી સમજો કે જ્યારે તમે સવારે ઉઠીને રાત્રે સુવો ત્યાં સુધીમાં જેટલી બી એક્ટિવિટીઝ કરો છો, બહાર જતા હોય ક્યાં ઇન કેસ, તો આજુબાજુની જેટલી બી કુદરતી ઘટનાઓ બને છે અથવા તો જે કંઈ પણ બની રહ્યું છે એની પાછળનું રીઝન તમે શોધવાનો પ્રયત્ન કરો. જેમ કે જે ચંદ્ર રાત્રે દેખાય તો સવારે કેમ નથી દેખાતું, રાઈટ. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, રાઈટ. પછી જે પૂનમ અને અમાસની વાત આપણે ગુજરાતી કેલેન્ડર્સમાં જોતા હોઈએ છીએ, રાઈટ. ચંદ્રની કળાઓ થવી જે આગળ તમારે ગ્રેડ 8 ની અંદર આવશે. તો આ બધી જે ઘટનાઓ છે, દેટ ઇઝ કે એને સમજવી, રાઈટ, એનું એનાલિસિસ કરવું કે એક્ચ્યુઅલીમાં એ કઈ રીતે થાય છે, અને એને એક વ્યવસ્થિત સ્વરૂપમાં દર્શાવવું, એટલે સાયન્સ. ગ્રેડ 6 ની અંદર તમારે જેટલા બી ચેપ્ટર્સ આવ્યા એ બધા ચેપ્ટર્સમાં કોઈ બી ટોપિક હશે, તમે સમજો કે એને બેઝિકથી લઈને એડવાન્સ સુધી એક એનું એનાલિસિસ થયું, એનું અવલોકન થયું, પછી વ્યવસ્થિત સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું, એટલે એ તમને ઇઝીલી સમજી શકો, રાઈટ. તો સાયન્સ શું છે કે જેટલી બી ઘટનાઓ બને છે એને તમે સમજો, એને અવલોકન કરો, અને પછી એક વ્યવસ્થિત સ્વરૂપમાં એને દર્શાવો, દેટ ઇઝ સાયન્સ. કે જે આ ચેપ્ટર આપણું સ્ટાર્ટ કરીએ છીએ ગ્રેડ 7 નું ફર્સ્ટ, ઇવન જેટલા બી ચેપ્ટર્સ આપણે આગળ કરશો એ દરેકમાં કંઈક ને કંઈક તમને જાણવા મળશે. સાયન્સ અને મેથ્સ એવા સબ્જેક્ટ છે કે જે તમને નોલેજ આપશે, રાઈટ. ઇંગ્લિશ ગુજરાતી બીજા લેંગ્વેજીસના સબ્જેક્ટ છે, એના દ્વારા તમારી કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થશે અને એમાંથી કંઈક ને કંઈક તમને શીખ મળતી હશે જે એના ટેક્સ્ટબુકના જેટલા બી ચેપ્ટર્સ હોય છે પાર્ટ તમારા. બટ સાયન્સ અને મેથ્સની અંદર તમને નોલેજ મળશે, રાઈટ. હવે સેકન્ડ પોઈન્ટની વાત કરીએ કે ફ્રેમવર્ક, કે કઈ રીતના આપણે 18 ચેપ્ટર્સ કે જેટલા બી ચેપ્ટર્સ છે આપણા સિલેબસની અંદર એનું એક ફ્રેમવર્ક. તો બોર્ડ ઉપર મેં લખ્યું છે કે નંબર 1 આપણે જોઈશું સ્ટેપ છે કે કોઈ બી ચેપ્ટર સ્ટાર્ટ કરીએ કે કોઈ બી ટોપિક સ્ટાર્ટ કરીએ તો એને ભણવો શા માટે જરૂરી છે, એનું રીઝન, તમારા સિલેબસમાં એ ચેપ્ટર છે તો એનું પર્પઝ આપણે શોધવાનું. સેકન્ડ, કે રોજિંદા જીવનમાં ક્યાં એની ઉપયોગીતા છે, એનો મિનિંગ એવો છે કે આપણને કઈ રીતે બેનિફિટ થાય છે, રાઈટ. અને થર્ડ છે કે પ્રશ્નો તરીકે સમજવા માટે, જે પ્રશ્નો ઉત્તર ઓબ્વિયસલી જરૂરી છે તમારા મનમાં થતા હોય અથવા તો હું તમને જે ક્વેશ્ચન પૂછું, ઓકે. સો આ ફ્રેમવર્ક રહેશે. હવે આઈએ આપણા મેઇન પોઈન્ટ, થર્ડ પોઈન્ટ, કે જે આપણો ચેપ્ટર નંબર 1 છે, વનસ્પતિમાં પોષણ, ઓકે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એમાં સાયન્સના 3 સેક્શન હોય છે અને બાયોલોજીનું આ ફર્સ્ટ ચેપ્ટર છે ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. ન્યુટ્રિશન એટલે પોષણ, પ્લાન્ટ્સ એટલે વનસ્પતિ, ઓકે. સો સૌથી પહેલા વનસ્પતિમાં પોષણ આપણે ચેપ્ટર શા માટે ઘણું જરૂરી છે, રાઈટ. હવે એક નાનકડી વાત છે કે તમને શેમાંથી પોષણ મળે છે, તો કે તમે જે શાકભાજી ખાઓ, તમે જે અનાજ ખાઓ છો, જે ફળ ખાઓ છો, રાઈટ, એ બધા જ શું છે, એક પ્રકારની વનસ્પતિ છે. તો વનસ્પતિ પોતે કઈ રીતે પોષણ મેળવે છે, આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી. ઇટ મીન્સ કે આપણે આપણી જે એનર્જી, ઉર્જાની જરૂર પડે છે આપણા શરીરની અંદર જાતે નથી બનતી, આપણે કંઈક બહારથી લેવું પડે છે, ત્યારબાદ એનું પ્રોસેસ થાય છે, પછી આપણને એમાંથી ઉર્જા મળે છે. પણ વનસ્પતિની અંદર શું છે કે બહારથી સૂર્યપ્રકાશ છે, પછી હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, કે જમીનમાંથી પાણીનું શોષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે, ઇન શોર્ટ ગ્લુકોઝ બનાવે છે. તો એ આપણા માટે જરૂરી છે, આપણે જેની પર નિર્ભર છીએ એ કેવી રીતે પોતાનો ખોરાક બનાવે છે એ માટે આપણે આ ચેપ્ટર ભણવું જરૂરી છે. સેકન્ડ છે કે રોજિંદા જીવનમાં ઉપયોગીતા. તો તમે જ્યાં સુધી એ વસ્તુ નહીં જાણો કે કઈ વનસ્પતિમાંથી અથવા કયા અનાજમાંથી, કઈ શાકભાજીમાંથી તમને કયા પોષક તત્વો મળશે, ત્યાં સુધી તમારા બોડીનું પ્રોપર ડેવલપમેન્ટ કદાચ નહીં થાય. તો એના માટે જાણવું જરૂરી છે કે આપણે વનસ્પતિમાં પોષક, એની અંદર કયા કયા પોષક તત્વો રહેલા હોય છે, ઓકે. સો અને એટ ધ એન્ડ, વિડીયોના એન્ડમાં અથવા તો ચેપ્ટરના એન્ડમાં આપણે ક્વેશ્ચન આન્સર હશે. સો જે પહેલો જે પોઈન્ટ આપણે સમજવો જરૂરી છે કે પોષક તત્વો એટલે શું, ન્યુટ્રિશન્સ જેને કહેવાય,
ન્યુટ્રિયન્ટ્સ ઓકે તો આપણે જે પણ ખોરાક લઈએ છે પહેલા આપણે સમજીએ કે પ્રોટીન કાર્બોહાઇડ્રેટ પદાર્થો પછી જે ચરબી હોય તો ફેટ કહીએ છીએ વિટામિન અને ખનિજ આ પાંચ જે ન્યુટ્રિયન્ટ્સ છે પોષક તત્વો છે એ આપણી બોડીના પ્રોપર ડેવલપમેન્ટ માટે જરૂરી છે દરેકનું ફંક્શન સમજો પ્રોટીન શું કરે છે તો કે મસલ બિલ્ડિંગ માટે જે સ્નાયુઓ બાંધવા માટેનું કામ કરે કાર્બોહાઇડ્રેટ પદાર્થ છે એના માટે કે દિવસ દરમિયાન તમે જે કંઈ પણ કામ કરો છો એમાંથી શક્તિ તમને કાર્બોહાઇડ્રેટ પદાર્થમાંથી મળે ચરબી એટલે કે જે ફેટ કહીએ છીએ તો એ તમારા જે સાંધા છે મોઇલિંગનું એક કામ કરે સાથે સાથે તમારા હોર્મોન્સ બનાવવાનું કામ પણ ચરબી દ્વારા થાય વિટામિન અલગ અલગ પ્રકારના છે કે જે તમારી બોડીને ઘણી બધી રીતે હેલ્પફુલ થાય છે જેમ કે વિટામિન સી હોય તો તમારી રોગ પ્રતિકારક શક્તિ માટે સારું હોય છે વિટામિન એ તમારી આંખો માટે સારું હોય છે આવા ઘણા બધા વિટામિન્સ છે કે જે બોડી માટે જરૂરી છે અને ત્યારબાદ વાત કરીએ ખનિજ તત્વો એટલે કે આયર્ન લોહ તત્વ આપણે કહીએ છીએ ફોસ્ફરસ કે જે વિટામિન બનાવવા માટે સાથે સાથે લોહી આપણે જે કહીએ છીએ લોહ તત્વો ઓછું છે કદાચ સાંભળ્યું હશે તમે તો એ ખનિજ તત્વો રાઈટ એને આપણે આ બધા જ પોષક તત્વો છે તો સિમિલરલી વનસ્પતિની અંદર પણ પોષણ મેળવવાની પ્રક્રિયા આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે ઓકે હવે આપણને ખ્યાલ છે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એક પ્રક્રિયા છે જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ કે જે આપણે નેક્સ્ટ આવશે નેક્સ્ટ પોઈન્ટ છે રાઈટ સો પ્રાણીઓ અને બીજા સજીવો રાઈટ એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી એનું રીઝન ભી હું તમને કહીશ એટ ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર ઓકે સો શરૂઆત કરીએ ચેપ્ટરના સૌથી પહેલા પોઈન્ટની કે વનસ્પતિમાં પોષણના પ્રકાર પોષણના પ્રકારો સૌથી પહેલા શબ્દ પોષણ એટલે શું કે માની લો ખોરાક એટલે આપણું પોષણ એક છોડ એમ સમજીએ તો ચાલે કે વનસ્પતિ શું કરે કે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં ઘણા બધા વાયુ હોય છે રાઈટ ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આ બધા વાયુ હોય છે સાથે સાથે પાણી ક્યાંથી લેવામાં આવે જમીનમાંથી કોના દ્વારા મૂળ દ્વારા અને જે સૂર્યપ્રકાશ છે એની હાજરીમાં આ બધાનું સંશ્લેષણ એ શું છે હું તમને આગળ કહું અને એના સંશ્લેષણ એટલે મિશ્રણથી ખોરાક હવે આ ખોરાકનો યુઝ ક્યાં થાય છે તો જેવી રીતે આપણો બોડી ખોરાક લેવાથી એની વૃદ્ધિ થાય છે ક્યાંક વાગ્યું હોય તો એનું રિપેરિંગ થાય છે સિમિલરલી વનસ્પતિની અંદર કે વૃદ્ધિ માટે વનસ્પતિ છોડ આપણે વાવીએ તો એકદમ નાનો હોય પછી જેમ આપણે પાણી આપીએ જેમ એને ખાતર આપીએ એમ એની વૃદ્ધિ થાય છે સાથે સાથે માની લો કોઈ એક એવા ભાગ એમાં નુકસાન પડ્યું નુકસાન થયું તો એનું રિપેરિંગ અથવા તો સુધારણા કરવા માટે ખોરાક દ્વારા મળતી જે એનર્જી છે એટલે કે ગ્લુકોઝ જે મળે છે એ આ બધા કામમાં યુઝ થાય છે હવે મેં તમને કીધું એમ કે પોષણ એટલે શું રાઈટ તો બે સ્ટેપ છે પોષણ એટલે શું કે સૌથી પહેલા તો ખોરાક લેવો ગ્રહણ કરો અને એને ઉપયોગમાં લેવો રાઈટ ગ્રહણ કરીને ઉપયોગ ઉપયોગ એટલે શું શક્તિ મેળવી અને જે કામ આપણે કરીએ છીએ એમાં એ શક્તિનો વપરાશ કરવો એટલે થાય પોષણ હવે વનસ્પતિમાં પોષણના પ્રકારો મેં કીધા તો કયા કયા છે બે પ્રકાર છે સ્વાવલંબી પોષણ એટલે કે જે વનસ્પતિ પોતે સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ ત્રણેયનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે એ સ્વાવલંબી એટલે કે પોતાની ઉપર જ નિર્ભર છે ઇન્ડિપેન્ડન્ટ છે એને તમે ઓટોટ્રોફ્સ કહી શકો ઓટો એટલે પોતાની જાતે ટ્રોફ્સ એટલે જે આપણે પોષણનો એક પ્રકાર છે રાઈટ ટ્રોફ્સ એને સિમ્પલી ટ્રોફિક એવું કહેવામાં આવે છે ઇંગ્લિશ ટ્રોફિક લેવલ હોય છે એનો શોર્ટ ફોર્મ છે ટ્રોફ્સ સેકન્ડ છે પરાવલંબી પોષણ એટલે કે જે બીજા ઉપર નિર્ભર કરતા હોય આપણે જ્યારે ચેપ્ટરને આગળ વધારીશું ત્યારે અમે સેકન્ડ પોઈન્ટ ઉપર ડિસ્કસ કરીશું રાઈટ હવે મેં તમને કીધું એમ કે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ બટ એ વર્ડને જો આપણે છૂટો પાડીએ તો બે શબ્દો છે કે પ્રકાશ એટલે કે જે લાઈટ સૂર્યપ્રકાશ જે એક સ્ત્રોત છે બધા માટે લાઇટનો અને બીજી ઘણી બધી ઉર્જાઓ અને સંશ્લેષણ સંશ્લેષણ એટલે શું સિમ્પલી કમ્બાઈન કરવું ભેગા કરવું અથવા તો મિશ્રણ કરવું કોનું મિશ્રણ થાય છે તો કે પાણીનું કાર્બન ડાયોક્સાઇડ કોની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં અને એટ ધ એન્ડ શું મળે છે ગ્લુકોઝ જે વનસ્પતિનો એક ખોરાક છે હવે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે રાઈટ તો ક્વેશ્ચન એમ થાય કે પ્રકાશ તો આપણને બી મળે છે મનુષ્યને બી મળે છે તો કેમ મનુષ્ય વનસ્પતિની જે પોતાનો ખોરાક બનાવી શકતા નથી તો એનું એક બહુ નાનકડું રીઝન છે કે વનસ્પતિની અંદર એક લીલું રંજક કણ થઈ શકે અથવા તો રંજક દ્રવ્ય કે જેને આપણે હરિત દ્રવ્ય નામ પરથી હરિત એટલે શું લીલા રંગ રાઈટ એ જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ એ ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય છે જે આપણામાં પ્રેઝન્ટ નથી હોતું અને એ જ રીઝનથી આ ક્લોરોફિલ દ્વારા કોઈ બી વનસ્પતિ શું કરે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશ દ્વારા જે એનર્જી મળે એને ગ્રહણ કરે અને એ એનર્જીનો ઉપયોગ
જે H2O પાણી અથવા કાર્બન ડાયોક્સાઇડ છે એને કમ્બાઈન કરવા માટે યુઝ કરે રાઈટ સો આ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે અથવા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે બીજી એક વસ્તુ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો એમ કહેવાય ને કે ખોરાક ક્યાં બને છે તો એ શોર્ટમાં કહી દઉં તમને કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જનરલી વનસ્પતિના પર્ણોમાં થતી હોય છે હવે એના વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ આજે કોઈ હોમવર્ક નથી નહીં મળે બીકોઝ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે રાઈટ સો આઈ હોપ કે તમને તમારા ડાઉટ્સ ક્લિયર થયા હશે રાઈટ થેન્ક યુ સો મચ